नमस्कार, आप जो रहा शो स्पार्क टुडे न्यूज। अंकलेश्वर जीआईडीसी गोपाल डेरी पास उमिया फ्लेट धरम सन सीटी सहित विस्तारों में उभराती गटरों ने मार्ग मुद्दे हैरान परेशान बनेल स्थानिकोए नोटिफाइड एरिया ऑथोरिटी की ऑफिस गजवी थी। छेल्ला घणा समय थी गोकुल डेरी पाछळ उमिया फ्लेट धर्म सन सीटी अष्ट विनायक सहित सोसायटीओ में उभराती गटरों ने लई स्थानिक लोग हैरान परेशान बनया है। आ अंगे अनेकवार रजूआत करवा छतां कोईपण जातनुं निराकरण नहीं आवता તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સ્થાનિકોએ નોટિફાઈડ એરિયા ઓથોરિટી ઓફિસ ખાતે પહોંચી જઈને વિરોધ નોંધાવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી। મારું નામ પટેલ નેહા છે અને ગોપાલ ડેરીની પાછળનો એરિયા છે, એમાં ઉમિયા ફ્લેટ, ધરમ, સનસિટી અને અષ્ટવિનાયક એ બધા ફ્લેટોની ગટર ઉભરાય છે, એની માટે થઈને અમે બધા અહીંયા આવેલા છીએ અને કાલે ગટર સાફ કરી અને રાત્રે પાછી થોડા ટાઈમમાં પાછી ગટર ઉભરાવવાનું ચાલુ થઈ ગયું। એનું કોઈ સોલ્યુશન આવ્યું નહીં અને આ વસ્તુ વારંવાર થાય છે, એટલે અમારે આ કમ્પ્લેન કરવા માટે અહીંયા નોટિફાઈડ ઓફિસમાં આવવું પડ્યું। કોલ કરીએ તો બી અમારો જવાબ નહીં મળે અને ફોન કરીએ ત્યારે એક ફોન ઉપરથી કોઈ એક્શન લેવાતી નહીં, બે ત્રણ વખત કમ્પ્લેન થાય પછી એનું કામ થાય છે। અને કાલે આવે તો ગટર સાફ કરવા માટે જે ટેમ્પો, એનું વર્તન પણ ખરાબ હતું। એક ભાઈ એમને ઊભા રાખ્યા તો એમને એવું કહેવા દેવામાં આવ્યું કે હું નોકરી છોડીને જતો રહું છું, આ ટેમ્પો ઊભો રાખ્યો, એ ગમે તેમ બીજી રીતે પણ જવાબ આપે છે, એમનું વર્તન પણ બરાબર નહીં। અધિકારીએ શું કીધું તમને? એમને કીધું છે કે હવે અમે કરાવીશું ને આ પ્લાનિંગ અમારું છે મોટી પાઇપો નાખવાનું, પણ ક્યારે પ્લાનિંગ થશે? અમે 15 વર્ષથી રહીએ છીએ, હજુ સુધી કશું થયું નથી, તો પછી મોટા બિલ્ડિંગોની મંજૂરી ના અપાય, જ્યારે મંજૂરી અપાય ત્યારે મોટી પાઇપો સાથે સાથે નંખાઈ જવી જોઈએ, તો આ પ્રોબ્લેમ થાય જ નહીં ગટર ઉપરાવા। અને દર વર્ષે અમે વેરો ભરીએ છીએ તો અમારા વેરાનો શું ઉપયોગ થાય છે? અમારા માટે કોઈ ઉપયોગ થતો નહીં, નહીં રસ્તા સરખા થતા, નહીં ગટરોનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો, તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થવા જોઈએ। સોમાં જીઆર કોલોની પાછળ આવેલી સ્વામી વિવેકાનંદ સોસાયટીનો રહું છું। છેલ્લા હું જ્યારે તો રહેવા આવ્યો એની પહેલાંના આખા વિસ્તારનું પાણી ચોમાસાનું ત્યાં આવે છે અને રોડ નીચો છે। વારંવાર વિડીયો શૂટિંગ કરીને અમે અહીં મોકલી છે, આ વખતે પણ હમણાં ગઈ 1 તારીખે વરસાદ આવ્યો ને એટલો ધોધમાર વરસાદમાં અમારા ઘરમાં બધા પાણી ઘૂસી જાય છે। ખરેખર ત્યાં ભૂંગરા જે ગટર સ્ટોર્મ વોટર ડેમેજ નાખી છે બેની, એ એટલી ભરાયેલી સ્થિતિમાં રહી છે, બે બાજુ વી ચેનલ કરી અને મેં ઘણી વખત રજૂઆત કરી છે, હમણાં પણ હું લેખિત રજૂઆત અમારા સોસાયટીના રહીશો ભેગા થઈને કરું છું કે કોઈપણ સંજોગોમાં યોગ્ય એન્જિનિયર દ્વારા લેવલિંગ કરાવી, એસ્ટિમેટ તો ઘણીવાર બન્યા છે પણ એસ્ટિમેટનો કોઈ અમલ થયો નથી। હવે અમે જાત મહેનતે અમે પોતે ત્યાં રહી છીએ એટલે અમે જાણીએ છીએ કે આ પાણીનો નિકાલ કેમ થાય, આ નિકાલ શોધવાની જરૂર નથી, અમને આવડે જ છે એ નિકાલ, તમે અમે ટ્રેક ભરી છીએ એટલે તમે કરો, બે બાજુ વી આકારની વરસાદી સ્ટોર્મ વોટર ગેનેજ બનાવી અને રોડને 1 થી 1.5 ફૂટ જે લેવલ આવતું એટલો ઊંચો લેવો, તો જ આખા વિસ્તારના પાણીની સમસ્યા દૂર થાય। આવડી મોટી વિસ્તાર વસાહતમાં અમે બંગલા ધરાવી છીએ, મકાનો રહી છીએ, બધા ફ્લેટવાળા રહીએ છે અને ચોમાસામાં બિલકુલ હલાયમ નથી, તો 2 ફૂટ 2.5 ફૂટ આખા રોડમાં પાણી થયેલું જાય છે, જે મેં વિડીયો શૂટિંગ દ્વારા નોટિફાઈડને બતાવેલું છે, તો આમાં ઘટતું કાંઈક કરો। અમે વેરો નિયમિત વેરા બધા ભરી છીએ, ટેક્સમાં કોઈથી કાંઈ બાકી રાખતા નથી અને ફેસિલિટી મારવાનો અમારો અધિકાર છે। બ્લોક નાખવા આખા જીઆઈડીસીમાં બ્લોક નાખ્યા, અમારો જૂનામાં જૂનો વિસ્તાર છે, અહીંયા બ્લોક એટલા માટે ન નાખ્યા કે ભાઈ અહીંયા એસ્ટિમેટ લેવલે આ રોડ ઊંચો આવવાનો હોય તો પાછા બ્લોક અંદર જતા રહેશે, એટલે રોડ ઊંચો આવ્યા પછી કરશું, આ વાતને છેલ્લા 15 વર્ષ થઈ ગયા, એસ્ટિમેટ બને છે કામ થતું નથી। તો હવે અમારો અવાજ સંભળાતો હોય અને ચેનલને તમે જો કોઈ માનતા હો તો હું એવું ઈચ્છું છું કે આનો યોગ્ય નિકાલ થાય।